Nu sunt pe vidia din vreo... Păi, apre ce lecția la glasura când era tiarba, apre ce șuadieina prășnă, zice. Azi apre caz călăine șuadieina prășnă gelăș. Zice, avea una prășnă băringhe, e lângi prăjărâna, așa vivajărâna, așa bhinnătana, bhinnătana, ubăună, labna. În anusândane, swadhyayana prashna ave chhe. Aaja ape swadhyayana prashna leie. To textbook ma panel number 128 upar be prashna apela chhe. Ek chhe prashna number 6 ane 7 ma be prashna je apela chhe, prashna chhe. Le pehlo ane bijo prashna to ke prashna number pehlo chhe. DNA pratikruti nu sarjan athva DNA pratikruti nu prajanan ma shu mahatva chhe. તો પ્રશ્ન છે ડીએનએ જે છે એ ડીએનએ પ્રતિકૃતિ જે છે પ્રશ્ન હું લખી બતાવું તમને જો જોઈએ મિત્રો કે ડીએનએ પ્રતિકૃતિ જે છે એ ડીએનએ પ્રતિકૃતિ નું કે પ્રજનન છે એ ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે ડીએનએ પ્રતિકૃતિમાં તો કે પ્રજનનમાં શું મહત્વ છે તો ભાઈ પિતૃમાંથી જે સંતતિ છે એ પિતૃમાંથી તો કે સંતતિમાં તો કે આનુવંશિક માહિતી જે છે એ પેઢી દર પેઢી વહન પામે છે માતા પિતામાં રહેલા લક્ષણો જે છે એ લક્ષણો બનાવવામાં આવે છે કે ભાઈ માતા પિતાના લક્ષણો એ સંતતિમાં આવે છે તો કે ડીએનએ જે છે એ ડીએનએ શું કરે છે તો કે ડીએનએ જે છે એ ડીએનએ દ્વારા તો કે ભાઈ આ જે લક્ષણો જે છે એ લક્ષણોમાં ભિન્નતા આવી શકે છે ને આ ભિન્નતાને લીધે ઉદ્વિકાસ ઉત્તરોત્તર વિકાસની પ્રક્રિયા થાય છે દાખલા તરીકે માનવ જાતની જમણે વાત કરીએ તો કે સૌપ્રથમ પહેલી શરૂઆત આપણે જાણીએ છીએ કે ભાઈ વાનરમાંથી મનુષ્ય બન્યા આપણે બરાબર તો વાનરમાંથી જ્યારે મનુષ્ય આપણે બન્યા તો ઉત્તરોત્તર પેઢી દર પેઢી ડીએનએ એક પેઢીમાંથી બીજી પેઢીમાં દાખલ થઈ છે કઈ ક્રિયા દ્વારા પ્રજનનની પ્રક્રિયા દ્વારા એક વસ્તુ બીજી વસ્તુ બીજો લાભ બીજો મહત્વ એ કે ભાઈ જ્યારે આ ડીએનએ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ડીએનએ આવે છે ત્યારે એ ડીએનએ ની અંદર ભિન્નતાઓ સર્જાય છે ને ડીએનએ માં ઉદ્ભવતી આ જે ભિન્નતાઓ જે છે એ ભિન્નતાને કારણે જાતિઓનો શું થાય છે ઉદ્વિકાસ એટલે જ આપણે વાનરમાંથી હૈયાતમાં વર્તમાનમાં મનુષ્ય બન્યા બરાબર છે મિત્રો તો પ્રશ્ન આપણો એ છે કે ડીએનએ પ્રતિકૃતિ જે છે એ પ્રતિકૃતિનું બરાબર છે પ્રજનનમાં શું મહત્વ છે તેનું મહત્વ લખીએ આપણે પેલું મહત્વ તો કે ભાઈ તું કે પિતૃમાંથી જે સંતતિમાં પિતૃમાંથી સંતતિમાં શું થાય છે આનુવંશિક માહિતી જે છે એ આનુવંશિક માહિતીના વહન માટે કે પ્રજનન જરૂરી છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે માહિતી જે છે એ માહિતીના વહન થવા માટે કે પ્રજનન જે છે એ જરૂરી બને છે બે વસ્તુ બીજી વસ્તુ કે ડીએનએ માં ફેરફાર જે છે ડીએનએ માં જે ફેરફાર છે એ ડીએનએ માં ફેરફારને કારણે શું બને છે તો કે એ ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે ભિન્નતાઓ સર્જાય છે અને આ ભિન્નતાઓ જે છે આ ભિન્નતાઓ તો કે જાતિ જે છે કોઈ પણ જાતિ હોય મનુષ્ય જાતિ પ્રાણી પક્ષી
વનસ્પતિ કોઈ પણ જાતિ એ જાતિના દ્વિકે ઉલ્ટ વિકાસ જી છે ઉર્ધ વિકાસ નો બની જાય છે આધાર તો પ્રજનનનું મહત્વ બે છે ભાઈ એક તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં આનુવંશિક લક્ષણોની માહિતીનું વહન કરવા માટે બીજી વસ્તુ જ્યારે ડીએનએનું વહન થાય છે એને લીધે એમાં ભિન્નતા આવે છે અને ભિન્નતાને લીધે વિકાસ સર્જાય છે બીજો પ્રશ્ન છે સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભકારક અથવા લાભદાયક છે પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી એ સમજાવીએ ચાલો પેલા પ્રશ્ન લખી લઈએ આપણે પ્રશ્ન કઈક આવો છે કે ભાઈ સજીવોમાં કોની વાત કરી ભિન્નતા સજીવોમાં ભિન્નતા જે છે એ ભિન્નતા જાતિઓ માટે તો શું જુદું છે લાભકારક છે પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી પરંતુ વ્યક્તિગત રીતે આ ભિન્નતાઓ જે છે ઉપયોગી નથી શા માટે તે કે ભાઈ પ્રજનન જે છે એ પ્રજનનના માં કે ડીએનએ જે છે એ ડીએનએ ની પ્રતિકૃતિ જે છે એ પ્રતિકૃતિનું સર્જન થાય બરાબર પ્રજનન ની ક્રિયામાં શું થાય છે ભાઈ પ્રજનનમાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન છે એ ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે જાણો તો કે પ્રજનન ની ક્રિયા થશે એટલે દરેક સજીવ પોતાના જેવો નવો સજીવ નવો ડીએનએ બનાવશે આ ડીએનએ જ્યારે બને છે ત્યારે એ ડીએનએ ની જે મૂળભૂત ડીએનએ છે એ ડીએનએ ની ઘટનામાં થોડો ફેરફાર જોવા મળે છે બરાબર એ જે ડિફરન્સ જોવા મળે એને આપણે ભિન્નતા કહીએ છીએ હવે પહેલા આપણે સમજાવી દીધું છે આગલા લેક્ચરમાં વાત કરેલી છે કે ભાઈ પિતૃ ડીએનએ કરતા નવો પેદા થયેલો ડીએનએ માં કઈક જુદાપણું હોય એ જે જુદાપણું એને આપણે ભિન્નતા કહીએ છીએ અને આ ભિન્નતા જે છે એ ભિન્નતાને લીધે જ નવી જાતિ જે છે એ નવી જાતિનો ઉદ્ભવ થાય છે મતલબ એ કે આ ભિન્નતા જે છે જાતિઓ માટે કેવી થઈ ગઈ કે જાતિઓ માટે લાભકારક છે પરંતુ એ વ્યક્તિગત રીતે એટલી ઉપયોગી બનતી નથી કારણ કે કોઈ એક વ્યક્તિમાં એ નથી જોવાનું સંપૂર્ણ કે જાતિમાં એ ફેરફાર લઈ આવે છે બરાબર છે આથી એમ કહી શકાય કે ભાઈ વ્યક્તિગત રીતે એટલી લાભકારક નથી જેટલી જાતિઓ માટે છે ચાલો એનો જવાબ લખીએ આપણે કે ભાઈ પ્રજનન જે છે એ પ્રજનનમાં ડીએનએ પ્રતિકૃતિ જે છે એ ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ સર્જન થવું એ મૂળભૂત ઘટના છે તો શું થાય છે આ ઘટનામાં આપણે ભણી ગયા છીએ કે ભાઈ જયારે પિતૃમાંથી સંતતિ આગળના ડીએનએ માં જુદાપણો જોવા મળે જુદાપણો જોવા મળે આપણું કહીએ છીએ ભિન્નતા તો બીજો મુદ્દો આપણો ભિન્નતાનો મુદ્દો બની જાય કારણ કે મુદ્દો ભિન્નતા જાતિ માટે એટલે બીજો મુદ્દો એ બને તો કે ડીએનએ જે પ્રતિકૃતિ છે એ ડીએનએ પ્રતિકૃતિનું જે સર્જન થાય એ ડીએનએ પ્રતિકૃતિના જે આ સર્જનની ક્રિયા છે
એ સર્જનની ક્રિયામાં કેટલીક સર્જનની ક્રિયા કેટલીક ભિન્નતાઓ દર્શાવી શકે છે. ડીએનએ પ્રતિકૃતિ છે, ડીએનએ પ્રતિકૃતિના સર્જનની અંદર બહાર છે એ જે પ્રતિકૃતિ સર્જન છે એ સર્જન કેટલીક શું દર્શાવી શકે છે, તો કે સર્જન જે છે કેટલીક ભિન્નતાઓ દર્શાવી શકે છે. આ ભિન્નતાઓ જે છે પાછી વ્યક્તિગત રીતે ઉપયોગી નથી. આ ભિન્નતાઓ વ્યક્તિગત રીતે ઉપયોગી ન પણ હોય, પરંતુ શું કહે છે કે લાંબા ગાળા અથવા લાંબા સમયગાળા સુધી આ એકત્રિત થયેલી જે ભિન્નતાઓ જે છે બરાબર તે ઉપયોગી ન પણ હોય, પણ લાંબા સમયગાળા માટે જે એકત્રિત થતી રહે છે કોણ કે ભિન્નતાઓ થતી રહે છે અને એ જે છે એ ભિન્નતા કે જાતિમાં ફેરફાર સર્જી શકે છે. આ ભિન્નતાઓ વ્યક્તિગત રીતે ઉપયોગી ન હોય, પરંતુ તે લાંબા સમયગાળા માટે એકત્રિત થતી રહે છે ને એ જે છે એ જાતિઓમાં ફેરફાર સર્જી શકે છે. અને આ ફેરફાર જે છે આ ફેરફાર શું કરે છે, ઉદ્વિકાસ પ્રેરે છે. તો જો અહીંયા વાત એ જઈવી કે ભાઈ વ્યક્તિગત રીતે આવશ્યક નથી, પરંતુ જાતિઓ માટે આવશ્યક છે, લાભકારક છે. કારણ કે જે પ્રજનનની ક્રિયા દરમિયાન એક પેઢીમાંથી નવી પેઢીમાં જે ડીએનએ આવે છે, આ જે ડીએનએ જે છે એ મૂળ ડીએનએ કરતા નવું ડીએનએ આવી ભિન્નતા લે. એ ભિન્નતા પર્સનલી કોઈ એક વ્યક્તિ માટે એટલું ઉપયોગી ન બને, હા, પણ જેમ જેમ લાંબે ગાળે જી 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 ધીરે ધીરે ભિન્નતા એકત્રિત થતી જાય એમ નવી જાતિઓ વિકાસ થાય છે. ઉદાહરણ, જ્યારે પહેલી વાર વાનર જાતનો ઉદ્ભવ થયો, એ વાનર જાતમાંથી ક્રમશઃ ધીરે 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 એના ડીએનએમાં ફેરફાર આવતો, એ ડીએનએનો ક્રમશઃ ફેરફાર ધીરે ધીરે એને આગળ લઈ ગયું ને એ વાનર જાતિમાંથી માનવ જાતનો વિકાસ થયો. તો પેલા કોઈ એક જાતિ કોઈ એક વ્યક્તિગત રીતે એનો ઉપયોગી ન હતું, હા, પણ આ જે ફેરફાર ધીરે ધીરે એકત્રિત થતું ગયું એમ વાનર પછી કપી માનવ આદિ માનવ સોરી ક્રમમાં ફેરફાર થઈ ગયો વાનર બરાબર છે, પછી થઈ ગયો ભાઈ આદિ માનવ પછી માનવ એમ ક્રમશઃ આપણે અત્યારનો આધુનિક માનવ કેમ ભાઈ કે ભાઈ ડીએનએ ના ફેરફારને લીધે એ ફેરફાર કોઈ વ્યક્તિગત પર્સનલી કોઈ નથી, પણ આખી સમગ્ર મનુષ્ય જાતનું માનવ જાત જે છે એના માટે લાભકારક થઈ ગઈ. બરાબર મિત્રો, નેક્સ્ટ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ તો પેજ નંબર 133 ઉપર એક પ્રશ્ન છે, એ છે તો કે ભાઈ દ્વિભાજન અને બહુભાજન કેવી રીતે ભિન્ન છે. બહુ ઈઝી પ્રશ્ન, બહુ જોતા જ ખબર પડી જાય કોની વાત કરે છે. તો કે ભાઈ દ્વિભાજન અને બહુભાજન, દ્વિભાજન અને બહુભાજન, દ્વિભાજન અને બહુભાજન બરાબર કેવી રીતે ભિન્ન છે. બહુ લાંબો ન વિચારો મિત્રો, ખાલી આટલો જ. દ્વિભાજન એટલે એક કોષમાંથી બે કોષ જ બનશે તો એવી જે ઘટના બનશે એને દ્વિભાજન કહેવામાં આવે છે. એક કોષમાંથી જ્યારે બે કોષની ઘટના બનશે, બે કોષનું નિર્માણ થશે તો એ દ્વિભાજન બનશે.
પણ એ એક જ કોષમાંથી અનેક કોષો ઉત્પન્ન થશે, અનેક બાળ સજીવો ઉત્પન્ન થશે, એને બહુભાજન કહે છે. તો સીધો જવાબ આપણે આપી દીધો કે ભાઈ દ્વિભાજન કોને કહેવાય, બહુભાજન કોને કહેવાય, બે કોષ ઉત્પન્ન થાય તો દ્વિભાજન, બે કરતા વધારે ઉત્પન્ન થાય તો બહુભાજન. તો ચાલો એનો આપણે જવાબ લખીએ કે ભાઈ દ્વિભાજન જે છે એ શું છે. તો કે દ્વિભાજન એ ભાજન જે છે એ ભાજનનો એક પ્રકાર જ છે. વિભાજન જે છે ભાજનનો જે પ્રકાર છે બરાબર, તો કે તેમાં શું થાય છે, તો કે તેમાં પિતૃકોષ જે છે, તેમાં પિતૃકોષ એ બે બાળકોષ જે છે અથવા બાળ સજીવ કોષમાં બરાબર વિભાજન પામે છે. દાખલા તરીકે આપણે કેવું હોય તો અમીબા અને બેક્ટેરિયા દ્વિભાજન, ભાજનનો જે પ્રકાર છે કે ભાઈ બાળ સજીવ જે છે બાળ સજીવના બે ભાગ થાય તો એ બે ભાગ થાય બરાબર, તો એને દ્વિભાજન કહેવાય. હવે વાત આવી બહુભાજન કોને કહેવાય, ઠીક છે ભાઈ બહુભાજન પણ ભાજનનો પ્રકાર છે. આની જેમ જ પેલો મુદ્દો જોઈએ તો દ્વિભાજન ભાજનનો પ્રકાર છે, બહુભાજન પણ ભાજનનો જ એક પ્રકાર છે બરાબર. પણ આમાં શું થાય છે કે ભાઈ બે ભાગ થાય છે બરાબર, જ્યારે અહીંયા તો કે તેમાં જે પિતૃ સજીવ એટલે એક કોષી સજીવ છે, એ એક કોષી સજીવ એક જ સમયે ઘણા બધા બાળ સજીવ કોષમાં વિભાજન પામે છે. બરાબર છે, દાખલા તરીકે પ્લાઝ્મોડિયમ બરાબર. મિત્રો અહીંયા આપણે ત્રણ પ્રશ્ન પૂરા કર્યા, તમે વ્યવસ્થિત જોઈ લો, ત્રણે ત્રણ જરાક સાઈડમાં ઉભો રહી જાઓ, તમારે વ્યવસ્થિત જોવો હોય તો જોઈ લેજો. પેલો પ્રશ્ન હતો ડીએનએ પ્રતિકૃતિનું સર્જન બા, સોરી ડીએનએ પિતૃ જે પિતૃકૃતિ પ્રતિકૃતિ છે એ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે. બીજો પ્રશ્ન છે કે સજીવોમાં ભિન્નતા જે છે એ જાતિઓ માટે લાભકારક છે પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી, કેમ એ સમજાવવાનું છે. ને ત્રીજો બહુ ઈઝી પ્રશ્ન કે ભાઈ દ્વિભાજન, દ્વિભાજન અને બહુભાજન કેવી રીતે ભિન્ન છે એ સમજાવો. બરાબર, ત્રણે ત્રણ પ્રશ્ન જોઈ લો, પછી આપણે ફરીથી એકવાર આગળ વધીએ. ઓકે, વ્યવસ્થિત જોઈ લો, પછી બાકીના પ્રશ્ન લઈએ. હાલ રેડી મિત્રો, નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન છે બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવો કેવી રીતે લાભ થાય છે. જે બીજાણુ જે છે બીજાણુ જનનનો તબક્કો એની વાત કરી રહી છે.
કે ભાઈ બીજાણુ જે છે રાઇઝોપસ જેવા સજીવોની અંદર બીજાણુ જોવા મળે છે. રાઇઝોપસ કે જે આવી સંરચના ધરાવતા હોય એ ઉપર આવો ભાગ આવેલો હોય છે, બરાબર. તો અહીં જે છે બીજાણુ જનનની પ્રક્રિયા થાય, શું કરે છે રાઇઝોપસ જેવા સજીવ, કે રાઇઝોપસ જે છે એ અહીંયા બીજાણુ જનીન ઉત્પન્ન કરવા માટે અહીંયા જે નાના 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 જે બીજાણુ રહેલા હોય છે તો આની ફરતે એક રક્ષણાત્મક કવચ ઉભું કરે છે. આ રક્ષણાત્મક કવચ જે છે એ રક્ષણાત્મક કવચ જ્યારે અનુકૂળ પરિસ્થિતિ હોય તો એ કવચની જરૂર નથી, પણ પરિસ્થિતિ પ્રતિકૂળ છે એટલે કે એને અનુકૂળ નથી ત્યારે શું, ત્યારે આ કવચ અંદરના બીજાણુઓને રક્ષણ પૂરું પાડે છે. ને જેવી પરિસ્થિતિ પ્રતિકૂળ માંથી અનુકૂળ થાય તો આ કવચ દૂર થઈ જાય છે અને એમાં રહેલા બીજાણુઓ મુક્ત થાય છે, બરાબર મિત્રો. ઓ વિઝી ટોપિક છે, બરાબર. તો ખાલી આટલી જ વસ્તુ છે કે ભાઈ બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવ છે, એ બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે લાભ થાય છે તો પ્રશ્ન લખીએ. બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવ છે એ સજીવને કેવી રીતે લાભ. બીજાણુ ધાની ની ફરતે આવો કવક જાળ આવી રહી છે. આ જે બીજાણુ ધાની છે આવા તેની અંદર બીજાણુ છે, બીજાણુ એની ફરતે આ કવક વસ્તર કવચ, બરાબર. શું કહે છે તો કે જવાબ થી કહો ભરી કે ભાઈ પ્રતિકૂળ પરિસ્થિતિ જે છે, અનુકૂળ નહીં હો પ્રતિકૂળ વિપરીત, તો કે પ્રતિકૂળ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં પ્રતિકૂળ પરિસ્થિતિ જે છે એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જે બીજાણુ છે એ બીજાણુ જાડી રક્ષણાત્મક દીવાલ, આ બીજાણુ જાડી રક્ષણાત્મક જે દીવાલ છે એ રક્ષણાત્મક દીવાલથી આવૃત રહે છે, બરાબર છે. તો આવૃત થાય છે એનાથી શું થાય છે તો કે આ જે દીવાલ છે બરાબર એ તેના આવૃત રહે છે, જે તેનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વને શું કરવા તરીકે ટકાવી રાખવા માટે મદદરૂપ બને છે. તો કે ભાઈ અનુકૂળ અને પ્રતિકૂળ ની વાત કરી કે ભાઈ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ જે છે એ જાડી દિવાલ જે છે રક્ષણાત્મક દિવાલ અથવા કવક દિવાલ જે છે આ એને આપણે રક્ષણાત્મક દિવાલ નામ આપી દઈએ એનાથી આવૃત હોય છે, બરાબર. એને રક્ષણ પૂરું પાડે છે ને જ્યારે જેવી અનુકૂળ પરિસ્થિતિ આવે આ દીવાલ નીકળી જાય છે. એના પછી વાત કરીએ તો કે ભાઈ જ્યારે એવી પરિસ્થિતિની વાત કરીએ તો કે અનુકૂળ, બરાબર, અનુકૂળ પરિસ્થિતિ થાય એવી પરિસ્થિતિ અનુકૂળ પરિસ્થિતિ થાય ત્યારે તો કે બીજાણુ જે છે એ બીજાણુ
અંકુરણ પામે છે. બરાબર, ને આ રીતે પ્રશ્નનો જવાબ શું છે કે બીજાણુ દ્વારા પ્રજનન જે છે તે પ્રજનનથી સજીવોને લાભ થાય. તો મિત્રો, ખાલી એટલી જ વસ્તુ છે કે ભાઈ આવા જે સજીવો છે, બરાબર, કે મેં તમને કીધું એ પ્રમાણે રાઇઝોફસ જેવા સજીવો, કે જે સજીવોને એવું લાગે કે પરિસ્થિતિ જે છે એ અનુકૂળ નથી, પ્રતિકૂળ છે, તે તરત જ પોતાના બીજાણુની આસપાસ એક રક્ષણાત્મક દીવાલ ઊભી કરી દે છે. જેવી પરિસ્થિતિ અનુકૂળ આવે એટલે દીવાલને દૂર કરી દે, ને એની અંદર બીજાણુઓ જે છે સરળતાથી અંકુરિત થાય છે. બરાબર, તો આ જે છે બીજાણુ પદ્ધતિનો સૌથી મોટો લાભ બને છે. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો શું છે, તો એના પછીનો પ્રશ્ન આપણો બને છે કે ભાઈ તે માટેનું કારણ તમે વિચારી શકો કે જટિલ સંરચના વાળા સજીવ પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી. ઓકે, બરાબર, પ્રશ્ન પેલા લખી આપણે શું કે છે, પ્રશ્ન કઈક આવું કે છે કે તે માટેનું કારણ તમે વિચારી શકો કે જટિલ સંરચના વાળા સજીવ શું કીધું છે, તો કે જટિલ સંરચના વાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી. મિત્રો, પ્રશ્ન એ છે કે ભાઈ આપણે વિચારવાનું છે શું કે જટિલ સંરચના વાળા સજીવો, જટિલ સંરચના વાળા એટલે કે જે સજીવો કોષો પેશી અને અંગ ધરાવે છે, એવી સંરચના જે તંત્ર ધરાવે છે, પાચન તંત્ર, શ્વસન તંત્ર, આવા સજીવો છે એ પુનર્જનન દ્વારા શા માટે નવી સંતતિ ઉત્પન્ન નથી કરી શકતા, એના કારણો કયા કયા, એના કારણોમાં આપણે પહેલું કારણ લઈએ, કારણ કે ભાઈ જટિલ સજીવો જે છે એ જટિલ સજીવોમાં વિવિધ કોષ પ્રકારો, મતલબ વિવિધ કોષના વિવિધ પ્રકાર જે છે એ વિવિધ કાર્ય કરે છે. આપણા શરીરની અંદર દરેક ચોક્કસ કોષનું દરેક ચોક્કસ કાર્ય છે. બરાબર, તો દરેક કોષ જે છે એ ચોક્કસ કાર્ય કરે છે, એક કારણ આ છે. બીજી વસ્તુ, કારણ કે અમીબા, પેરામિશિયમ એના જેવા સજીવો એક કોષી સજીવો છે કે ભાઈ એક જ કોષ એ બધા કામ કરી દે, ઉત્સર્જનનું કામ એ કરે, શોષણનું કામ એ કરે, પાચન પરિપાચનનું કામ એ કરે. અમીબાની વાત કરીએ પણ આપણામાં એવું નથી. આપણામાં શું છે, દરેક કોષ જે છે હરેક કોષનો અલગ અલગ પ્રકાર છે, અને હરેક કોષના પ્રકાર પ્રમાણે અલગ અલગ પ્રકારના કાર્ય કરે છે. આથી આપણે પુનર્જનન દર્શાવતા નથી, એક કારણ. બીજું કારણ આપણે કહીએ કે ભાઈ
જટિલ બરાબર છે, જટિલ સજીવો જે છે એ જટિલ સજીવો પેશીઓ અને અંગો ધરાવે છે. જો આપણે પેશી અને અંગ ધરાવીએ છીએ, આપણે ચોક્કસ પેશી છે, ચોક્કસ પેશી, ચોક્કસ અંગ, ચોક્કસ કાર્ય કરે છે. આથી પણ આપણે બરાબર પુનર્જન્મ દર્શાવી શકતા નથી. ત્રીજી વાત કરીએ તો કે આ વિશિષ્ટ પેશીઓ, આ તો કે વિશિષ્ટ જે પેશીઓ અને અંગો જે છે અને અંગોને કારણે જે જટિલ સજીવો જે છે એ જટિલ સજીવો માં કે પુનર્જનન જે છે એ પુનર્જનનની જે ક્ષમતા છે એ ક્ષમતા દૂર થઈ જાય. આપણે અંદર ચોક્કસ પ્રકારની રસી છે, ચોક્કસ પ્રકારના કોષો છે, ચોક્કસ પ્રકારનું તંત્ર છે. આ કુદરતે આપેલ ગિફ્ટને કારણે આપણે અંદરથી આ વસ્તુનું લુપ્ત થઈ જાય છે, અભાવ થઈ જાય છે, દૂર થઈ જાય છે. બરાબર. બીજી વસ્તુ કે જટિલ સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષો વડે થાય છે. બરાબર છે. આપણે જટિલ સજીવો કહેવાય કે જટિલ સજીવો જે છે એ જટિલ સજીવોમાં કોની વાત કરી કે પ્રજનન જે છે એ પ્રજનન પણ શું કીધું છે કે વિશિષ્ટ પ્રકારના જે કોષો છે એ કોષો વડે થાય છે. દાખલા તરીકે નર જાતિ અને નર અને માદા જાતિની અંદર જે પ્રજનન કોષો જે છે જે આપણે આગળ ભણશું એ વિશિષ્ટ પ્રકારના હોય છે. એના વડે આપણે પ્રજનન પ્રક્રિયા થાય છે. શુક્રકોષ, અંડકોષ જેવા બરાબર છે વિશિષ્ટ પ્રકારના કોષો જે છે કોષો દ્વારા પ્રજનન ને પ્રજનન દ્વારા સંતતિ નિર્માણ પામે છે. છેલ્લો મુદ્દો કે છે કે ભાઈ જટિલ સજીવો જે છે એ જટિલ સજીવોમાં બરાબર છે કે પુનર્જનન જે છે એ પુનર્જનન માટેના જે વિશિષ્ટ કોષો જોઈએ એ વિશિષ્ટ કોષો હોતા નથી. કુદરતે આપણને આ કોષનો અભાવ રાખેલો છે. આથી બરાબર શું કહે છે તો છેલ્લી વાર બોલી જાઓ તો કે ભાઈ શા માટે આપણે પુનર્જનન નથી દર્શાવી શકતા જટિલમાં આપણે આવીએ. એટલે મનુષ્ય જાતિનું ઉદાહરણ લઉં છું. પહેલી વસ્તુ કે વિવિધ કોષો જે છે વિવિધ પ્રકારના કાર્ય કરે. બીજું કુદરતે આપણને કોષ આપી દીધું છે, અંગ આપી દીધું છે, પેશી આપી દીધું છે. હરેક કોષ, હરેક પેશી, હરેક અંગ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. આ કાર્યોને લીધે કુદરતે આપણી પ્રજનન ક્ષમતા જે છે દૂર કરેલી છે. બરાબર. તો વિશિષ્ટ પ્રકારના કોષો વિશિષ્ટ કાર્ય કરતા હોય એટલે આપણી અંદર પ્રજનન ક્ષમતાનો અભાવ જોવા મળે છે. એ છેલ્લા મુદ્દો કે સજીવ કુદરતે આપણી અંદર આ જે પ્રજનન માટેના જે વિશિષ્ટ પ્રકારના કોષો છે વિશિષ્ટ પ્રકારના કોષો હોતા નથી. તો મિત્રો આજે આપણે અહીંયા 5 પ્રશ્નો આપણે પૂરા કર્યા. બરાબર. બાકીના જે પ્રશ્નો જે છે આના પછીના નેક્સ્ટ લેક્ચર જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ત્યાં સુધી બરાબર વ્યવસ્થિત બધા પ્રશ્નો જોઈ લેજો, સમજી લેજો, ફરી એકવાર કરશું, ન સમજાય યાદ પૂછો, કોલ કરો, મેસેજ કરો. ઓકે, બાય બાય, થેન્ક યુ.